નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, ધોરણ 7ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે અને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર પ્રવૃત્તિ 1 તેનો આપણે અભ્યાસ કરી લીધો. હવે આપણે જોવાના છે પ્રવૃત્તિ 2, અને પ્રવૃત્તિ 2નું નામ છે સ્વાગત ગીત. અને આ જે પ્રવૃત્તિ 2 સ્વાગત ગીત છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો ધોરણ 7ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેનો ફોટો આપણે અહીં આપેલો છે. આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જેટલી પણ પ્રવૃત્તિઓ આપણને આપેલી છે તે બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે. આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આ ધોરણ 7ની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની દરેક પ્રવૃત્તિઓના સોલ્યુશનના વિડીયો અને PDF છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. ચાલો તો આપણે શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ 2 સ્વાગત ગીત. અહીંયા પ્રોજેક્ટ પ્રવૃત્તિ 2 જે છે સ્વાગત ગીત તેની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એવું કહ્યું છે કે તમારી શાળા, ગામ કે અન્ય સંસ્થાઓમાં કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત ગીત રજૂ થતાં તમે જોયું હશે. આવા સ્વાગત ગીતમાં પધારેલા લોકોને સન્માન આપવાનો ભાવ રજૂ થતો હોય છે. તમે પણ કદાચ તમારી શાળાના કાર્યક્રમમાં આ પ્રકારના સ્વાગત ગીતની રજૂઆતમાં ભાગ લીધો હશે. અહીં તમારે તમારી શાળામાં ગવાતા સ્વાગત ગીત સિવાય અન્ય સ્વાગત ગીતને શોધીને લખવાનું છે. આ માટે શાળાના કલા શિક્ષક, અન્ય શાળાના મિત્રો, પુસ્તકાલય વગેરે ઉપયોગી થશે. લખેલ સ્વાગત ગીત શાળાના બુલેટિન બોર્ડ ઉપર અને વર્ગ સમક્ષ રજૂ કરશો. સ્વાગત ગીત લખ્યા બાદ તેની દરેક પંક્તિનો ભાવાર્થ ગદ્ય સ્વરૂપે લખવાનો તમારે પ્રયત્ન કરવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સ્વાગત ગીત જે છે તે આપણે અહીંયા દર્શાવ્યું છે. જુઓ, આવો આવો મોંઘેરા મહેમાન આવો, અમારા દ્વાર ખુલ્લા છે તમારા આગમન પાવો, દીપ પ્રગટાવી આરતી ઉતારીએ તમારા સ્વાગતમાં ગુલાલ ધૂળ ઉડાવીએ, મીઠાઈ ખવડાવી શરબત પીવડાવીએ તમારા આગમનથી ખુશીઓ છલકાવીએ, આપના આશીર્વાદથી ઘર ઘર ઝળહળે, તમારા સાથ મળી સુખ શાંતિ ઝળહળે, વિદાય લેતી વખતે દુઃખ થાય છે અમને પણ આશા છે ફરી મળશો અમારા દેશમાં, આવો આવો મોંઘેરા મહેમાન આવો, અમારા દ્વાર ખુલ્લા છે તમારા આગમન પાવો. હવે આ સ્વાગત ગીત છે તેનો આપણે ભાવાર્થ લખીએ, ભાવાર્થ જોઈએ તો આ પ્રમાણે આ સ્વાગત ગીતનો કંઈક અર્થ થાય છે. જુઓ, આ ગીત મહેમાનોને આવવાનું આમંત્રણ આપે છે અને તેમના આગમનની ખુશી વ્યક્ત કરે છે. મોંઘેરા મહેમાન શબ્દ સમૂહ મહેમાનો પ્રત્યે આદર અને પ્રેમ દર્શાવે છે. આ ગીત મહેમાનોના સ્વાગત માટે પરંપરાગત રીતોનું વર્ણન કરે છે. દીપ પ્રગટાવો અને આરતી ઉતારવી એ દેવી સ્વાગતનું પ્રતીક છે. ગુલાલ અને ધૂળનો ઉપયોગ શુભેચ્છા અને આશીર્વાદનું પ્રતીક છે. આ ગીત મહેમાનોનું સત્કાર કરવા માટે ખાવા પીવાની વ્યવસ્થાનું વર્ણન કરે છે. મીઠાઈ અને શરબત આપવું એ મહેમાનો પ્રત્યે આદર અને ઉદારતાનું પ્રતીક છે. આ ગીત મહેમાનોના આશીર્વાદની મહત્વતા પર ભાર મૂકે છે. તેઓ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવવાની શુભકામના વ્યક્ત કરે છે. આ ગીત મહેમાનોના વિદાય લેવાની ઉદાસી વ્યક્ત કરે છે. તેઓ ફરીથી આવવાની આશા વ્યક્ત કરે છે અને આ ગીત દ્વારા ગુજરાતી સંસ્કૃતિમાં મહેમાનોનું સ્વાગત કરવાનું મહત્વ અને તેમના પ્રત્યેનો આદર અને પ્રેમ સ્પષ્ટપણે પ્રગટ થાય છે. મિત્રો, ધોરણ 7ની જે સ્વ અધ્યયન પોથી આવી છે 2024-25ની, તે સ્વ અધ્યયન પોથીના જે સોલ્યુશન છે ભાગ 1 અને 2ના તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ જે ભાગ 1 અને 2ના સોલ્યુશન છે તેના વિડીયો અને PDF છે તે મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. ત્યાં જઈ અને મેળવી લેજો, તેનો અભ્યાસ કરી લેજો. આ ઉપરાંત ધોરણ 7ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના બધા જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે. તો એ તમામ પ્રવૃત્તિઓના વિડીયો અને તમામ પ્રવૃત્તિઓની PDF જે તમારે જોઈતી હોય તો એના માટેની લિંક તમને નીચે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. અથવા તો અહીંયા તમને કોન્ટેક નંબર આપેલો છે, આ નંબર ઉપર સંપર્ક કરી અને તમે આ સોલ્યુશનની PDF વિશે વધારે માહિતી મેળવી શકો છો. અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, તો પ્લે સ્ટોર ઉપર જઈ અને ઓશન કોચિંગ ક્લાસીસ નામની આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની PDF મેળવી શકો છો. ત્યાર પછી અંતે તમે જોશો તો અહીંયા વિદ્યાર્થીની સહી, તારીખ, વાલીની સહી અને શિક્ષકની સહી આપણને આપવામાં આવેલી છે. તો મિત્રો, આપણે આ જે પ્રવૃત્તિ 2 છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે આ ધોરણ 7ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તેના પ્રવૃત્તિ નંબર 3ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF બંને મૂકવામાં આવી રહ્યા છે. આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો.
વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.